नमस्कार दर्शक मित्रों, हूँ पीनल, आपनु स्वागत करू छू मारा खास कार्यक्रम लोकमंचमां। दर्शक मित्रों, लोकमंचमां दररोज एक नवा विषय पर आपणे चर्चा करता होईए छीए। आजे खास करीने लोकमंचमां आपणे वात करीशुं बलात्कार जेवा गंभीर गुनानी। दर्शक मित्रों, आपणे सौ जाणीए छीए कि बलात्कार एक गंभीर गुनो छे, पण आ गुनो वधु गंभीर बनी जतो होय छे कि ज्यारे जे महिला होय ते मानसिक अस्थिर होय। मानसिक अस्थिरता धरावती महिला मानसिक विकृतानो भोग बनी छे। આવી જ એક ઘટના બની છે અમદાવાદમાં સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં, કે જ્યાં એક માનસિક અસ્થિરતા ધરાવતી મહિલા પર એક સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો છે। અને સાથે જ જ્યારે આ ઘટના ઘટિત થઈ છે ત્યારે પાસે જે બોયઝ હોસ્પિટલ છે તે બોયઝ હોસ્પિટલ પાસે માનસિક અસ્થિર પર બળાત્કારની ઘટના ઘટિત થતા જ્યારે ચીસો પાડવામાં આવે છે આ મહિલા દ્વારા, ત્યારે જ્યારે બોયઝ છે ત્યાંથી આવ્યા છે અને તેને બચાવવામાં આવે છે અને બીજા જે અન્ય લોકો છે તે ભાગી જવામાં સફળ રહ્યા છે, પણ જે બોયઝ છે તેને એક વ્યક્તિને પકડી લીધો છે। એટલે ક્યાંક સામૂહિક બળાત્કારની આ ઘટના ઘટિત થઈ રહી હતી ને ત્યારે જ આ છોકરાએ તેમની મદદ પણ કરી છે। પણ સવાલ અહીંયા એ ઉભો થાય છે કે હજી પણ લોકો કાયદાથી કેમ નથી ડરતા, જ્યારે નિર્ભયા જેવો એક કેસ બની ગયો છે, જ્યારે સમગ્ર દેશ એની સાથે આવીને ઉભો રહ્યો હતો, છતાં પણ હજી લોકો નથી ડરી રહ્યા અને હજી પણ આપણા ત્યાં બળાત્કારની ઘટનાઓ ઘટિત થઈ રહી છે। આજ વિષય ઉપર આજે આપણે વાત કરવાની છે, જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે રુઝાન ખંબાતા, જેઓ સોશિયલ એન્ટરપ્રિન્યોર છે। રુઝાનજી, આપનું સ્વાગત છે। તેમની સાથે જોડાયા છે લીલાબેન દેસાઈ, જેઓ ઉપપ્રમુખ છે ગુજરાત સ્ત્રી કેળવણી મંડળના। લીલાબેન, આપનું પણ સ્વાગત છે। રુઝાનબેન, સૌપ્રથમ તો આપને પૂછવા માંગીશ કે જે રીતે આ સમગ્ર ઘટના ઘટિત થઈ છે, કે જે રીતે મેં આપને જણાવ્યું કે સિવિલ કેમ્પસની આ બાબત છે અને સાથે જે મહિલા છે તે માનસિક અસ્થિર છે, એટલે જે રીતે મેં કહ્યું કે માનસિક અસ્થિરતા ધરાવતી જે મહિલા છે તે માનસિક વિકૃતતાનો ભોગ બની છે અને આવી ઘણી ઘટનાઓ બનતી હોય છે। બળાત્કારની ઘટના વિશે તો આપણે સૌ જાણીએ છીએ કે આ ઘટના ગંભીર ગુનો છે જ, પણ છતાં પણ હજી લોકો એવી મહિલાઓને પણ નથી છોડતા કે જે લોકો માનસિક અસ્થિર હોય। શું કહેવું છે આપનું આ સમગ્ર ઘટના પર? સૌથી પહેલા તો આ સમજીને એટલી ઘીન આવે છે, મને આપણા હ્યુમેનિટી પર ઘીન આવે છે કે જ્યારે તમે એક્ઝામ્પલ આપો અને કહ્યું કે સિવિલ કેમ્પસ એટલે ત્યાં ઓબ્વિયસલી દર્દીઓ જ જતા હોય, એટલે આઈ એમ શ્યોર માનસિક અસ્થિરતા હશે, સાથે સાથે કંઈક બીમારી બી હશે, એટલે માનસિક અસ્થિર સાથેની બીમારી, અને જયારે લોકો એનો મિસયુઝ કરે છે, જે ખબર પડી એમાં ખબર પડી કે આઈ થિંક કોઈ ત્યાંનો જ સિવિલનો જ કર્મચારી છે, કઈ હાઉસકીપિંગ કે જે બી છે, આઈ ડોન્ટ નો કોન્ટ્રાક્ટનો છે કે ત્યાંનો જે છે, સિવિલમાં જો હાઉસકીપિંગનું કામ કરતો વ્યક્તિ છે, એટલે એને કર્યું છે અને સામૂહિક છે, એટલે ઓબ્વિયસલી મેં એ ચીજ તો જોઈ છે કે આવી બધી જે રસ્તા પર આ લોકો કરે, જે આવી રીતે પકડે, તો બે પાંચ લોકો તો જોડે હોય જ, કારણ કે એ સામૂહિકમાં જ એ લોકોને સો કોલ્ડ એ લોકોને હિંમત મળે કરવાની, કારણ કે આમ તો એ લોકો ગભરાતા હોય, લેટ અસ બી વેરી ઓનેસ્ટ, કે આમ તો એ લોકો ગભરાતા હોય, પણ હિંમત મળે કે લાઈને બે પાંચ ફ્રેન્ડ્સ છે એટલે સાથે કરીએ। હવે જે આપણે તમે કહો છો કે કેમ ગભરાતા નથી, ઇન ટર્મ્સ ઓફ કે પોલીસ આટલા નવા કાયદા કાનૂન છે, પોલીસ સેન્સિટાઇઝ છે, સી બેઝિકલી એ લોકો એટલે નથી ગભરાતા, કારણ કે જે કન્વિક્શન આવે છે, કન્વિક્શન રેટ એટલે જે સજા થાય એને કન્વિક્શન કહેવાય, એ અત્યારે 17-18% છે। એનો મતલબ એ કે 100 ગુના આપણે મૂક્યો હોય કે ભાઈ આ 100 ગુના બળાત્કારના છે, એમાંથી ખાલી 17 લોકોને એમાં ગુનાહિત ગણી અને એ લોકો સામે એ થાય છે, શું કહેવાય, એ લોકોને સજા થાય છે। એટલે આ લોકોને એક તો એની એ જે માનસિકતા છે કે ભાઈ અમને કશું નહીં થાય, અમે મેનેજ કરી લઈશું, એક પોઈન્ટ એ હતો। બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આમાં એ છે કે જયારે એવું એ લોકોને ખબર પડે છે કે આ માનસિક અસ્થિર છે, તે લોકોને થાય છે કે પેલીને કશી ખબર નહીં પડશે, વી વિલ ગેટ અ ફ્રી વે, એટલે અમે બધું જ કરી શકશું, છૂટી જઈશું, એને એ નહોતી ખબર, કારણ કે અલ્ટિમેટલી હું હંમેશા કહું છું કે આ જે લડત છે એ સ્ત્રી પુરુષની લડત જ નથી, બહેનોની સલામતી ને સુરક્ષા એક અચ્છાઈ ને બુરાઈની લડત છે। જેમ તમે કીધું કે બોયઝ હોસ્ટેલના લોકોએ ચીસાચીસ સાંભળી, આપણા છોકરાઓએ સાંભળીને બચાવવા આવી ગયા, એટલે આ બી એક ઇમ્પોર્ટન્ટ પાસું છે, અને હવે લેટ અસ સી કે હવે આમાં આગળ શું, આઈ મીન શ્યોર સિવિલ કેમ્પસ વાળા અરે સિવિલ વાળા બી એન પર એ લે છે, અને એના માટે આપણે આગળ વાત કરીએ। જી જી સાંજી, હવે ખાસ કરીને લીલાબેન આપને પૂછવા માંગીશ કે સ્ત્રીઓ માટે આપનું શું કહેવું છે, કે સ્ત્રીઓની સલામતી અને સુરક્ષા માટે ઘણા બધા કાયદાઓ બનતા હોય છે અને ઘણા બધા પ્રયત્નો પણ કરવામાં આવતા હોય છે, છતાં પણ આવી ઘટનાઓ ઘટિત થઈ રહી છે, અને જે રીતે આપણે જાણ્યું કે સિવિલ હોસ્પિટલમાં હાઉસકીપિંગનું કામ કરતો જે વ્યક્તિ છે તેને જ આવા પ્રકારનું કૃત્ય કર્યો છે, તો આપનું શું કહેવું છે આ સમગ્ર બાબત? આમ તો બેન ખંભાતાએ બહુ સારી રજૂઆત કરી છે, મારે એના વિશે કહેવું છે કે સિવિલ હોસ્પિટલમાં જે બનાવ બન્યો તે એ બનાવ ઘણા વર્ષો પહેલા પણ આ બધા બનતા જ હોય છે, પણ એટલા માટે આ બનાવ બન્યો કે જે બેન માનસિક અસ્થિર છે એને કઈ ખબર પડવાની જ નથી, એ કઈ કહેવાની જ નથી, એટલે કેટલાક લોકોએ અથવા તો જે મજૂર અને સ્પીકિંગ માણસ જેને કહીએ છીએ હાઉસમાં
એ એક મજૂર જ કહેવાય. અને એ મજૂરની એ માનસિકતા એ હતી, એને લાંબી બુદ્ધિ નહીં ચલાવી. એને એવું થયું કે ચાલો ને મજા માણી લઈએ, એટલે એના ચાર પાંચ મિત્રોને તૈયાર કર્યા. અને ચાર પાંચ જે મિત્રો હતા એ બધાએ પણ આ છોકરી અસ્થિર છે અને એનો અસ્થિરતાનો લાભ લઈને એની પર બળાત્કાર પડ્યો. કોઈ પણ વ્યક્તિ અસ્થિર હોય પણ માનસિક રીતે એની સાથે કંઈક થાય છે, એની સાથે કંઈ અજુકતું બની રહ્યું છે, એનો તો એને ખ્યાલ આવે જ. અસ્થિર હોય કે ગમે તે હોય પણ એને ખ્યાલ આવ્યો એટલે એ છોકરીએ બૂમાબૂમ શરૂ કરી દીધી કે મારી સાથે આ થયું છે. એટલે કોઈ પણ વ્યક્તિ જયારે બળાત્કાર હોય, ત્યારે સભાન અવસ્થામાં હોય અથવા તો એ સભાન અવસ્થામાં ન હોય, એમ છતાં પણ એની સાથે આવું કોઈ અઘટિત કાર્ય થઈ ગયું છે અને એને બૂમાબૂમ શરૂ કરી, એટલે એનામાં એ સેન્સ તો છે જ કે મારી સાથે કંઈ ખરાબ થઈ રહ્યું છે. અને ખરાબ થઈ છે બૂમો પાડી. અને એની મદદમાં જયારે હોસ્પિટલના જે સ્ટુડન્ટ આવ્યા, બીજે હોસ્પિટલ આપણે નામ એ બીજે હોસ્પિટલના જયારે સ્ટુડન્ટો આવ્યા અને એ લોકોને પણ એમ થયું કે આ કંઈ ખરાબ થઈ રહ્યું છે, ત્યારે એ છોકરીની મદદ એ લોકોએ કરી. પેલા લોકો જે બળાત્કારીઓ હતા એને પકડવાની કોશિશ પણ કરી, પણ એમાંનો એક જ પકડાયો, બાકીના થોડાક હોશિયાર હશે કે મજા માણી લીધી પછી ભાગી જઈએ. એક જે પકડાયો છે એની સાથે કાયદાકીય કામ પોલીસે લેવું જોઈએ. જી રુઝાનજી, હવે આપણે જે રીતે વાત કરી રહ્યા છે, જયારે બળાત્કારની ઘટના ઘટિત થતી હોય છે ત્યારે આપણે એવું જોતા હોઈએ છીએ કે કોઈ જગ્યા અવાવરું હોય છે કે જ્યાં કોઈ અવર જવર ના હોય ત્યાં આવી જયારે ઘટના ઘટિત થતી હોય છે ત્યારે આપણે સમજી પણ શકીએ છીએ. પણ અત્યારે આપણે જોતા હોઈએ છીએ કે લોકો એવી જગ્યા ઉપર આવી ઘટનાને અંજામ આપી રહ્યા છે કે જ્યાં અવર જવર પણ રહેતી હોય છે. સાથે જે રીતે આ ઘટનાની વાત કરવામાં આવે તો સિવિલ કેમ્પસ છે ત્યાં સૌથી વધારે સિક્યોરિટી પણ હોવી જોઈએ, સુરક્ષાની જે બંદોબસ્ત છે તે પણ હોવો જોઈએ. આ પહેલા પણ આપણે ઘણી એવી ઘટનાઓ જોઈ છે કે જ્યાં હોસ્પિટલમાં પણ બળાત્કાર થતા હોય છે. તો ક્યાંક સુરક્ષાનો એટલો અભાવ કેમ જોવા મળી રહ્યો છે આવી જગ્યા ઉપર કે આવી અવર જવર વાળી જગ્યા ઉપર બળાત્કાર જેવી ઘટનાઓ ઘટિત થઈ રહી છે? આમાં બે પોઈન્ટ છે. સુરક્ષાનો અભાવ, તમે પહેલાની વાત કરો છો કે અગર આઈસીયુમાં બી થાય છે તો એમાં તો સુરક્ષાનો પોઈન્ટ ના હતો. પેલા લોકો લાગે બેભાન જેવા બીમાર છે અને કઈ કરી નહીં શકશે અને ભાઈ તું બાર ઉભો રહીને ચોકી કરનું અંદર કૃત્ય કરો. એ આપણે પેલી જૂની વાત કરીએ. અત્યારની જે તમે વાત કરવા માંગો છો કે અત્યારે જે બેન સાથે થયું તો એમાં એવું છે કે જે મેડમે બી કહ્યું કે પેલા લોકોને લાગુ કે આ અસ્થિર બેન કશું બોલશે નહીં અને મે બી એ લોકો કોઈક રૂમમાં લઈ ગયા હશે, એટલે એવું બી નહીં કે રસ્તાની વચ્ચે ઉભા રહી ગયા હશે, પણ રૂમમાં લઈ ગયા હશે. પણ એમને ત્યાં જજમેન્ટ ખોટી ગઈ, એમને લાગુ કે અમે કદાચ એમનું મોડું પેલી બેનનું દબાવશું યા એ બોલી નહીં શકશે, એવું એ લોકોની જે બી જેવી બુદ્ધિ હોય એટલે એ લોકો એ વાપરી. પણ પેલા બેન ને બીજી વાત, તમે જયારે માનસિક અસ્થિરતા કહો છો પણ કોઈ ગેરંટી છે કે એવી? કારણ કે અસ્થિરતા બી ઘણી ઘણી ટાઈપની આવે છે. જેમ અત્યારે વાત કરી કે જરૂર નથી કે અસ્થિર હોય, દેટ મીન્સ કે એની જોડે શું ફિઝિકલી જરૂર છે ખબર નહીં પડે, આ બૂમ ના પડી શકે. સ્થિર બેનો તો વધારે બેન બૂમો પાડતા હોય. એટલે આ બધા એ લોકોને જે મિસજજમેન્ટ થઈ ગઈ એ લોકોની. અને તમે સુરક્ષાની વાત કરો તો સી આફ્ટર અ સર્ટન પોઈન્ટ ઓફ ટાઈમ યુ કેનોટ એક્સપેક્ટ કે આઈ મીન એવરીવેર ધેર ઇઝ, કારણ કે ઘણી વાર તો સુરક્ષા કર્મીઓ યા જે બધા સિક્યોરિટી વાળા છે એ બી એમાં સંડોવેલા હોય છે, યા ડોક્ટરો બી. એટલે આમાં તો એવું આપણે ગણી જ નથી શકતા કે ભણેલો ગણેલો માણસ હોય યા અભણ હોય મજૂર હોય યા બહુ મોટો બિઝનેસમેન હોય, એમાં તો બધા જ સંડોવાલા છે. જેને કરવું છે એમાં એને કોઈ કેટેગરી નથી, જેને નથી કરવું એના માટે આપણે વાત કરી નથી. કારણ કે આઈ સાઈડ એ સ્ત્રી પુરુષની લડાઈ નથી, અચ્છા પુરુષની લડાઈ. પણ રુઝાનજી, જે રીતે આપણે વાત કરીને કે ક્યાંક આ જે મહિલા છે તે માનસિક અસ્થિર હતી અને એ લોકોને ક્યાંક કહેવાય કે જે રીતનું પ્લાનિંગ હશે કે એ લોકો ગેસ ના કરી શક્યા કે એવું, જેમ આપ કહ્યું કે માનસિક અસ્થિર મહિલા વધારે પણ બૂમો પાડતી હોય. પણ એ સિવાય બીજા આસ્પેક્ટ જોઈએ તો ક્યાંક લોકો એવું પણ વિચારતા હોય કે માનસિક અસ્થિર વાળી મહિલા છે તો એ ટાઈમે તો નહીં બોલી શકે, છતાં બીજી વખતની વાત એટલે કાર્યવાહી વખતે ઓળખી પણ નહીં શકે, ઘણા કન્ફ્યુઝન્સ પણ ક્રિએટ થશે અને પૂછવા માટે અને જયારે ઉભી રાખવામાં આવશે ત્યારે પણ એ કઈ નહીં બોલી શકે એટલે લોકો બચી જશે. તમે બહુ જ સરસ એકદમ લોજિકલ વાત કરી, ટુ ધ પોઈન્ટ વાત કરી કે એ લોકો એ જ જજમેન્ટ લીધું હશે કે બોલી બી નહીં શકશે અને પછી એમને ઓળખી બી નહીં શકશે. એટલે પેલા જેને બી આ પ્લાનિંગ કર્યું હશે, પ્લાનિંગ ને પ્લોટિંગ, એને એના ફ્રેન્ડ્સોને બી કીધું કે જો આ માનસિક અસ્થિર છે એટલે આપણે કરી લઈએ, પણ ઓબ્વિયસલી એને આ બધું ખબર ના હોય. અને બીજી વાત કે જે લોકો જાગૃત થઈ ગયા છે, પહેલા મે બી એવું હશે મે બી કે કોઈ નાનો મોટો અવાજ આવે તો લોકો જાગૃત ના થાય, પણ અત્યારે જે લોકો જાણે કે હું એક્ઝામ્પલ આપું, આપણે ગાર્ડનમાં જઈને કોઈ નાનું બાળક બહુ જોર જોરમાં રડતું હોય તો બે વાર જોઈએ કે એનું જ મા બાપ છે કે ક્યાંક ઉઠાઈ લઈ જાય છે. એટલે આને જાગૃતતા કહેવાય અને અવેરનેસ કહેવાય. એટલે આ જાગૃતતા બી બહુ કામની છે. આ જાગૃતતાના આ બધું કેમ આવ્યું છે? કારણ કે જે રીતે મીડિયા
જે રીતે કન્વિક્શન તો 70% છે, પણ જે રીતે મીડિયાએ અને આવા હરેક કેસીસ લઈ લઈને ન્યાય અપાવવાની કોશિશ કરી છે બહેનોને, અને પછી જે સોસાયટી ને ફેમિલીઝ જોઈન થયા છે, એટલે એના લીધે છોકરાઓ જાગૃત થઈ ગયા કે આ કંઈક ઓલોચો થયો લાગે છે, એટલે તરત જોવા ગયા. અને ના તો ઘણી વાર, કાં તો સારું છે કે કેમ્પસમાં થયું તો આમ કહું છું, ના તો ઘણી વાર રસ્તાની વચ્ચે જાય છે તો લોકો પાસે ટાઈમ બી નથી આજુબાજુ જઈને જોવાનો કે શું પ્રોબ્લેમ થયો છે. એટલે અકોર્ડિંગ ટુ મી, આપણે એવું મારે નથી કેવું કે શું કહેવાય, આપણે બધા એમ્પાવર્ડ થઈ ગયા છે અને બધા બહેનો સેફ છે. વી આર મૂવિંગ ઇન ધેટ પોઝિટિવ ડાયરેક્શન. પારૂલ યુનિવર્સિટીનો જયારે આપણે દાખલો આપીએ, ભણેલા ગણેલો, સાચી વાત છે, ડોક્ટર એને પણ ભણવાની સલામતી છે કે નથી એવું નથી વિચાર્યું. એને તો થયું કે હું ડોક્ટર છું અને હોસ્પિટલ ચલાવું છું, સર્વે સર્વે હું છું, કોણ કહેવાનું છે. જયારે એને વારંવાર અન્ય છોકરીઓ સાથે પણ આવું બિહેવિયર કર્યું, ત્યારે એક છોકરી બહાદુર નીકળી, એને એ કહ્યું કે મારી સાથે આને બળાત્કાર કર્યો છે, મારી સાથે બહાદુર છોકરી કરતા. મારે સાચું કહું તો છોકરીઓ તો આપણી હિંમત વાળી છે. હું હંમેશા કહેવા માંગુ છું કે છોકરીઓમાં હિંમત છે, પણ મા બાપ એ લોકોને નવડાવી દે છે, મા બાપ જુ બેસાડે છે. પણ આ કેસમાં છોકરીના મા બાપ તો છોડો, એના એનો એનો ફિયાન્સે જેના મંગેતર, એનો મંગેતરે બી એનો સાથ આપ્યો છે. એટલે મારે તો ઉલતા એ લોકોને એ કરવું છે, કોંગ્રેચ્યુલેટ કરવા છે. બધા એવા નથી થયા, તકલીફ ક્યાં પડી રહી છે? એની સ્થળ ઉપર આપણે જયારે તપાસ કરી, હું હતી અવાજી સારા બેન હતા, જયારે એની સ્થળ ઉપર તપાસ કરી ત્યારે એના સગાઓ કેટલાક હતા એની સાથે પણ અમે મળ્યા, ત્યારે છોકરી અને એનો ફિયાન્સ બંને હિંમત તો કરી, એમ છતાં પણ એના વાલી અથવા તો એનો જે ફિયાન્સ હતો ભવિષ્યમાં એની સાથે લગ્ન કરવાનો હતો, એને ડર હોય કે સમાજ વાળા એમ કહેશે કે આની ઉપર બળાત્કાર થયો છે, એની એને ચિંતા ન કરી, એના ફિયાન્સે બધુંરી બતાવી અને આ છોકરીને કોર્ટ સુધી લઈ ગયો, પોલીસ સ્ટેશન સુધી લઈ ગયો અને મીડિયા સુધી પણ એની વાત. ચોક્કસ આપણી વાત સાચી છે, પણ જયારે મહિલા માનસિક અસ્થિરતા ધરાવતી હોય ત્યારે તો એને આ બધી બાબતોનું કોઈ ધ્યાન પણ ના હોય, એમાં એવું થયું ત્યારે આવી ઘટનાને વધારે આગળ એટલા માટે જતી હોય, કારણ કે જે રીતે મેં કહ્યું ને કે એ લોકોને બીક નથી હોતી આગળ, કે આ મહિલા વધારે મેબી એ લોકો એ પણ કેસ કરતા હશે કે આ મહિલાને કઈ ખબર પડી હોય કે નહીં, પણ આગળ આવાજ પણ નહીં ઉઠાવે. ના, એના એટલા માટે એને આ જે લોકોએ કર્યું છે, જે એને લેબર જ કહીશું, લેબરોએ જે કર્યું છે એ લોકોને મજા માણી લીધી અને એમને એવું થયું છે કે આ કોઈને ઓળખવાની નથી, કોઈને કહેવાની નથી, પણ પેલા સ્ટુડન્ટો હતા એટલે એ બચી ગઈ છે. પણ મને લાગે છે બેન કે આ પોલીસના જે થાય, પોલીસને આપણે એટલા માટે અંદર લઈએ છીએ કે એનું ઇન્વેસ્ટિગેશન કરવાનું છે, એની તપાસ કરવાની જે અધિકારી પાસે છે એ અધિકારી પણ આની પૂરી તપાસ પેલા લેબર પાસેથી કરવી જોઈએ કે તારા બીજા મિત્રો કોણ હતા. કારણ કે અત્યારે આજે આપણે કહીએ કે જ્યાં નિર્ભયા કેસ બન્યો, એ નિર્ભયામાં દિલ્હીમાં બધા એની સાથે વસમાં હતા, કોઈએ હિંમત કરી નહીં અને એને બચાવી નહીં. એટલે આ કેસમાં પણ પાંચે જણે આરામથી એની સાથે બળાત્કાર કર્યો, જી જી, અને કોઈ નથી કર્યું. આની સાથે હું સંદર્ભમાં એક કરું તો એક હોસ્પિટલ, બહુ જાણીતી હોસ્પિટલ, અને એમાં પાકિસ્તાનના, મારે નામ જો કહેવું છે કે પાકિસ્તાનના ડોક્ટરે સભાન અવસ્થાવાળી છોકરીની જોડે બળાત્કાર કર્યો, એ બળાત્કાર કર્યો એ પછી એનું તપાસ તૈયાર થયું, એ પછી એના વિશે શું થયું એ લોકોને ખબર જ નથી. એટલે જ્યાં સુધી આવા પ્રશ્નો બને છે અને એવા પ્રશ્નોની લોકો સામે કહેતા નથી આપણે કે એની સાથે થયું છે, ત્યારે આવા લોકો છૂટી જતા હોય. જી એક્ઝેક્ટલી. હવે રુઝાનજી, અહીંયા બીજું એક આપણે બીજા એક પાસાની વાત કરીએ તો, જે રીતે આપણે વાત કરીએ ને કે માનસિક અસ્થિર મહિલાને ટાર્ગેટ બનાવવામાં આવે છે કે જેનાથી લોકોને ફાયદો થશે, બીજું એક આપણે અહીંયા જોઈ રહ્યા છે કે વધુ કેસ સામૂહિક બળાત્કારના બની રહ્યા છે. જે રીતે આપણે કહ્યું કે ક્યાંક હિંમત આવે છે એ વાત તો સાચી જ છે, પણ બીજો એક ફાયદો એ લોકોને એ પણ થતો હોય છે કે સામૂહિક બળાત્કારમાં આપણે જોતા હોઈએ છીએ કે બધાને જ સજા મળે એવું જરૂરી પણ નથી હોતું, કારણ કે જે પણ મહિલા હોય એ મહિલા માનસિક અસ્થિરતા ધરાવતી હોય કે ના ધરાવતી હોય, પણ જયારે આવો કોઈક રીતે એના પર થતો હોય ત્યારે એ મહિલાની સ્થિતિ સારી ન જ હોઈ શકે. અને ત્યારે આપણે કાયદા વિશે તો જાણીએ છીએ કે મહિલાને જે રીતે ઓપનલી પૂછવામાં આવે છે ત્યારે જરૂરી નથી કે એ બધી જ વાતો સાચું બોલી શકે, અને જયારે સામૂહિક બળાત્કાર થવા અને સામે આટલા બધા લોકો હોય ત્યારે ઓળખાણમાં ભૂલ પણ પડતી હોય છે. એટલા માટે ક્યાંક આપણે હવે માની શકીએ છીએ કે સામૂહિક બળાત્કારની ઘટનાઓ વધારે બની રહી છે. સાચી વાત છે તમારી, એ બી પોઈન્ટ તમારો સાચો છે. કારણ કે જયારે સામૂહિક બળાત્કાર બે રીઝન માટે થતી, એક એકબીજાનો સાથ સહકાર મળે, બીજું ઓબ્વિયસલી પેલા એકલામાં ડેરિંગ નહીં હોય. કારણ કે સી, આમાં સામૂહિક બળાત્કારનો ફંડા બે હોય છે, એક તો કે તમે એને ઓળખતા નથી ને તમે કરો છો તમારા પ્લેઝર માટે, યા બીજું કે તમે ઓળખો છો અને તમને કઈક વેર લેવો છે, કઈક તમારો ઈગો આવ્યો છે, અહેમ આવ્યો છે, એટલે તમે કરો છો. હવે આ કેસમાં ઇટ વોઝ જસ્ટ સમથિંગ લાઈક ફન. અને સાથે સાથે મારે આ ઇમ્પોર્ટન્ટ ચીજ કેવી છે ખાસ, કે અગર આ જે લોકોએ આ કર્યું છે આ લોકોનો કઈ ફર્સ્ટ અને લાસ્ટ કેસ નહીં હશે, એ લોકો પહેલા બી કોઈ બેન જોડે આવું કર્યું હશે ને ત્યાં બચી ગયા હશે.
ગેરંટીડ કહું, કારણ કે આટલી કોઈ ડેરિંગ આવી ના ગયા હોય ને બધા પહોંચી ના ગયા હોય કરવા. આમાંથી પાંચ માંથી આઈ થિંક થોડા તો પેલા કે શું કહેવાય કે રિપીટ ઓફેન્ડર્સ કહીએ એવા હોય જ કે લોકો બીજે ક્યાંક કર્યું હોય પણ બચી ગયા હોય. ફોર ધ વોટ એક્ઝેક્ટલી હિંમત ત્યારે જ આવતી હોય છે. અને પછી જયારે એવું બી બીજું તમને એક્ઝામ્પલ આપવા માંગુ છું, સામૂહિક બલાત્કાર મેં એવું જોયું છે એક્ઝામ્પલ, કારણ કે તમને યાદ અપાઈ દઉં. આ એક સ્ટોરી છે, આપણે નિર્ભયા પછી એક ફોટો જર્નલિસ્ટ બોમ્બે નો કેસ થયો હતો પેલા કોઈ શક્તિ મિલ કમ્પાઉન્ડમાં. તો એમાં જે ટીમ હતી એમાંથી ત્રણ ચાર જણાએ એ થોડા દિવસ પહેલા જ એક બેન ને એ આવી જ મોડસ ઓપરેન્ડી થી ખેંચી લીધી હતી, કોઈ એના બોયફ્રેન્ડ સાથે ફરવાઈ હતી અને બોયફ્રેન્ડ ને બાંધી લીધો હતો ને એના પર બલાત્કાર કર્યો. પણ એ બેનમાં હિંમત નહોતી, એ બેન ચૂપ બેઠા. અને એટલે આજે બે ત્રણ જણ એમાં જે હતા, જે લોકોએ પછી પેલા ફોટો જર્નલિસ્ટ બી કર્યો અને બીજા બે ત્રણ જણને લાયા, એટલે આ કેસમાં બી આઈ એમ શ્યોર જે કદાચ ભાગી ગયા છે એ મે બી રિપીટ ઓફેન્ડર્સ હશે જ હશે. અને એ લોકોએ કોઈને કર્યું હશે એટલે જે બે ત્રણ અરે મેં ક્યાં ચાલ આજે પૂછ્યો હતો, દેખ મેં તો તેરે સામને ખડા હું, ક્યાં હોવા તો પેલા બેને બી ગયેલા એવું શીખવા જવા. તો પેલો ચોર એક ચોરી કરે એટલે બીજાને પેલા અમે શીખાતા હોય એટલે પેલા એકબીજાને શીખવાડે, એમાં આપણે લાંબા થઈ ગયા. એમાં એવું નહીં કે આપણા દેશમાં એવું છે કે જેને સજા મળી હોય એનાથી શીખ તો મળતી હોય છે ઓછી, પણ જેને ન મળી હોય એનાથી વધારે શીખ મળતી હોય છે. કારણ કે એને જોઈને લોકોને વધારે થતું હોય કે આ છૂટી ગયો તો હું પણ છૂટી જવાનું તો સ્ટેટસ સિમ્બોલ થઈ ગયો છે કે દેખ ના કે છૂટ ગયા ને કુછ નહીં હોય એટલે પેલો કે આ ચલો કુછ નહીં હોતા. કેસમાં પણ એને આગળ આપણે જોઈએ તો ડીજલ જોશી નો કેસ બન્યો, એ પણ એ સામૂહિક બળાત્કાર હતો કે નવા વર્ષમાં આપણે એન્જોય કરીએ અને એ છોકરી લઈ ગયા. એના મિત્રો જ હતા, મિત્રો મારફતે જ બળાત્કાર થયો, મિત્રોની સાથે વિશ્વાસ. તમારી વાત સાચી છે, આપણે ઘણા હમણાં છે આ તો બધા નોટેડ કેસ છે. બીજા એવા ઘણા કેસીસ આપણે જોયા છે જેમાં આ જ કે છોકરીએ પેલા એના બોયફ્રેન્ડ પર ભરોસો રાખ્યો પણ પછી એ બોયફ્રેન્ડ ને એવું કશું પ્યાર પ્યાર તો ના, એનો તો ટાઈમ પાસ જ કરવાનો હોય અને એના ફ્રેન્ડો પાછળ વેમ મારવા અને પેલા ફ્રેન્ડો કે યાર તેરી એટલે એ લોકો માટે લોકોની દોસ્તી બહુ વધારે હોય. એટલે આમાં બી એવું બની શકે કે પેલા જે લેબર આવશે એને પેલા દોસ્તો કે ચાલ હમકો ભી બોલા અહીંયા એક બે જેને બહાર ટ્રાય કરી હોય તો કે ચાલ અપને ભી જાતે હૈ. એટલે આ દોસ્તી દોસ્તી મેં લોકો માટે દોસ્ત વધારે છે પેલી ગયો અને છોકરી માટે જસ્ટ વોન્ટેડ ટુ યુઝ ક્યાંક એક ફંડામેન્ટલ કરી શકે છે સામૂહિક બળાત્કાર માટે. આ અસ્થિર મગજની છે એટલે એની સાથે જો ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે તો પેલા ને ઓળખવાની નથી અથવા તો ઓળખે તો કઈ બોલી શકવાની નથી. એટલે લીલાબેન આપણે ક્યાંક એ માની શકીએ છીએ કે સામૂહિક બળાત્કાર જે ઘટિત થતો હોય છે એમાં ક્યાંક છટકબાજી વધારે થતી હોય છે અને બીજી વાત ક્યાંક એનો ફાયદો ઉઠાવવા. જેમ અસ્થિર મગજ ના આપણે એક્ઝામ્પલ લઈએ છીએ જેને કે વચ્ચે આવો એટલે અત્યારે બી એવો ક્રેશ છે હવે એમન થયેલો કે ભાઈ જુવી લાઈન છે 17 વર્ષના છોકરાને તો ખબર છે મારું કશું થવાનું નથી, મને 3 વર્ષ રિમાન્ડ પેલા હોમમાં મુકાશે. તો એ લોકો એ દ્રષ્ટિથી કરે છે. સિમિલરલી અત્યારે જે આપણે કહીએ છીએ જે વાત ચાલી રહી છે કે ભાઈ જે અસ્થિર મગજ છે એટલે અમે કદાચ એક બીજી વાત છે કે જયારે મગજ અસ્થિર હોય છે ત્યારે કોર્ટ ઓફ લો બી એટલું માનતી નથી. કારણ કે આ તો ગાડી છે ડોક્ટર કે ગાડી છે સાહેબ મેં તો હતો નહીં કોને કીધું હું હતો આમ તો કોઈ બીજાને જોયે ને મને કહી દે છે એટલે બિચારી છોકરી ના અહી ની રહી ના ત્યાં ની રહી. પણ જયારે આવા બધા કેસ ત્યારે કોર્ટમાં જતા હોય ત્યારે આપણે એવું થઈ જતું હોય છે કે આપણે કોર્ટમાં કોઈ પણ વ્યક્તિ અથવા તો પોલીસ સ્ટેશનમાં જયારે જાય ત્યારે પોલીસ સભાની અવસ્થા વાળી આ તો અસ્થિર મગજની છે પણ સભાની અવસ્થા વાળી સ્ત્રીને પણ પોલીસ કહેતી હોય તારી સાથે શું થયું એવું ખરાબ બને. એક્ઝેક્ટલી બસ મારે એ જવાબ આપતો લાગતો કે એમાં જે ઓપનલી જે પૂછતાછ થતી હોય છે એનાથી જ બીક છે ને અંદર ને અંદર એ બીક. તમે રુઝાનબેન જે વાત કરીને કે છોકરીઓ બહાર નથી આવતી એ બહાર ક્યાંક એટલા માટે જ નથી આવતી આપણે ઘણી વખત આ ચર્ચા કરી હશે પણ છતાં પણ આજે એ વાત જરૂરી કરી છે. ઘણી વખત ચર્ચા કરો છો પણ ઘણી વખત બલાત્કાર થઈ રહ્યા છે ને એ જ પ્રોબ્લેમ છે કે છતાં પણ લોકો રોકાઈ નથી રહ્યા સ્ટોપ કરવા કરી રહ્યા છે. એક્ઝેક્ટલી તો હું એ જ પૂછી રહી છું કે ક્યાંક આપણે જોતા હોય છે કે જે ઓપનલી પૂછવામાં આવતું હોય છે પોલીસમાં પોલીસ સ્ટેશનમાં જાઓ કે પછી કોર્ટમાં જાઓ જયારે એની સામે વારંવાર પૂછવામાં એક તો ઓલરેડી માનસિક હેરાન હોય છે પાછું અને સામે સામૂહિક બળાત્કાર હોય ત્યારે આ કેસ એટલો અઘરો બની જતો હોય છે કે આમાં ક્યાંક રિઝલ્ટ સુધી પહોંચવાનું. સ્ટોરી લાઈન એવી હોય છે કે પેલી સૌથી પહેલા તો છોકરી ચલો માની લો મા બાપે હિંમત કરી સૌથી પહેલા તો 90% હિંમત નથી કરતા કારણ કે રેકોર્ડ પર છે કે 84% બળાત્કાર જાય છે લોન લોકો એટલે ઓળખતા એટલે પેલી છોકરી નવડાઈ જાય પણ માની લો હવે મા બાપે હિંમત કરીને છોકરીને લઈ ગયા પોલીસ સ્ટેશન. હવે પોલીસ સ્ટેશન પોલીસ વાળા કારણ કે અત્યારે થોડા દિવસ પહેલા તમે વાંચ્યું હતું કે પોલીસ વાળાએ પૂછ્યું તેઓ કિસે સબસે જ્યાદા પ્લેઝર દિયા આમે છોકરી આટલી હાલત ખરાબ છે એની અને તમે એને આવું પૂછો છોકરીને એટલે આમે અને પછી એ જે જગ જાહેર વાત છે કે છોકરીનો બળાત્કાર તો એકવાર થયો છે
પણ પછી જે મેન્ટલ બલાત્કાર એના ચાલે રોજે રોજ થાય છે, પછી એના વિટનેસીસ હોસ્ટાઇલ થાય છે. જેને કે માની લો એની બેન ને ઘણી વાર મેં એ બી જોયું છે કે ઘણી વાર પેલી છોકરી તો હેરાન થઈ હોય પછી ધમકી આવે કે તેની બેન કે સાથ ભી વૈસા કરેંગે, કોણ બચેગા, હમ દેખતે આમ તેમ, એટલે આખું એ પોઈન્ટ ખલાસ થઈ ગયો. અગર કોઈ વિટનેસ હોય, કોઈ સારો ભૈયા, કોઈ બિચારો વિટનેસ તૈયાર ભી થયો હોય તો એને હોસ્ટાઇલ કરી દે, એને એના ખાનદાનની ધમકીઓ આપી દે. પછી અગર અલ્ટિમેટલી ચલો આ બધું ભી પોઝિટિવ થઈને હવે કોર્ટમાં કેસ લડવા ગયો, ત્યારે તમે લોકો કોર્ટમાં કેસ લડાઈ ગયો એટલે પેલો પબ્લિક પ્રોસિક્યુટર જે બી ઇનસેન્સિટાઈઝ હોય સામે વાળો, એટલે ક્યાં કોર્ટનું આવે છે ત્યારે આપણે કોર્ટને એ કહીએ છીએ, વારંવાર કહીએ છીએ ઇન કેમેરા, એની સાથે કહેવામાં આવે કે કોર્ટમાં જજની રૂબરૂમાં એની કેબિનમાં જ એને પૂછવામાં આવે, જાહેરમાં કોઈ પણ સ્ત્રીને પૂછવામાં ના આવે. અને કાયદો એ છે કે કોઈ પણ સ્ત્રીની સાથે આવો કોઈ બળાત્કાર થાય ત્યારે સરકારે એને તાત્કાલિક મદદ કરવી જોઈએ. અને કોઈ પણ સ્ત્રીને આના સંદર્ભમાં આપણે લઈએ તો કોઈ પણ સ્ત્રી પોતાની સાથે બળાત્કાર થયો છે એવું કદી ખોટું બોલતી જ નથી, એટલે એના માટે અન્ય પ્રશ્નો છે કે એ ખોટું બોલે, પણ આ પ્રશ્નોમાં જયારે એની સાથે બળાત્કાર થયો છે એ કોઈ પણ સ્ત્રી એવું કહેવા તૈયાર નથી કે આ ખોટું છે. સ્ત્રી લકીલી ટેકનોલોજી એટલી આવી ગઈ છે, તમે જે વાપરેલો કેસની વાત કરી પ્રૂફ પ્રૂવ આવી ગયું, ઇનિશિયલ પ્રૂફ પ્રાઇમરી બી આવી ગયું ને એના પછી જે ટેસ્ટ થાય એ બી આવી ગયું. પ્રોબ્લેમ અત્યારે જયારે કેસીસ કોર્ટમાં પેલો ઇન્વેસ્ટિગેશન વાળા તો ચલો કોઈક તથસ્ય થાય છે, કોઈક તથસ્ય નથી થતું ઇન્વેસ્ટિગેશન, પણ ચલો અત્યારે એમાં વાત કરીએ કોર્ટની વાત કરીએ, કોર્ટમાં જયારે કેસ જાય છે ઇન કેમેરા થવો પડે જે આપણે વાત કરીએ છીએ, ચલો એ બી એની જગ્યાએ થાય છે. સૌથી મોટો પ્રોબ્લેમ ક્યાં છે કે કેસ 8-10 વર્ષ ચાલે છે, જે આપણે હંમેશા કે ફાસ્ટ ટ્રેક કરવા, એટલીસ્ટ રેપ ના કેસ, એવું નથી કરતા કે ચોરી ના કેસ તમે પછી જયારે એક ઘટના તો એક વાર ઘટી ફેમિલી હિંમત હારી જાય છે, એ લોકો કે છે કે હવે 8-10 વર્ષ મારી છોકરીને કોણ પરણશે, એના કરતા ચૂપ બેસે તો એટલીસ્ટ એને પરણાવી દઈએ, ફિટ કરી દઈએ, પણ એ નથી જોતા કે છોકરીની મેન્ટલ હાલત શું રહેશે. બીજું રીતે સુધારો લાવી શકે છે, આપણે સમય ને થોડો કબાવ છે, પણ આમાં કેવી રીતે આપણે સુધારવામાં એક ચીજ સુધારો નથી થવાનો. સૌથી પહેલા તો જે સૌથી પહેલા પોઈન્ટ કહે કે જે ફાસ્ટ ટ્રેક કોર્ટ છે, અગર આપણા કોર્ટના પોઈન્ટ ઓફ વ્યૂ કે ઇન્વેસ્ટિગેશન 60 દિવસ બી નહીં, 15 દિવસ ની ઇન્વેસ્ટિગેશન પતી જવું જોઈએ, પેલા ને કોઈ દિવસ બેલ જ નહીં મળવી જોઈએ, સિમ્પલ એઝ દેટ. બળાત્કારના કેસમાં કોઈ દિવસ બેલ મળવી જ ના જોઈએ, એટલે પેલો બહાર નીકળે જ નહીં, અને જે ફાસ્ટ ટ્રેક માં આવી ગયો, ચુકાદા આવી ગયો, પતી ગઈ વાત, આનાથી વધારે કશું છે જ નહીં. આવું થશે તો જ એક્ઝામ્પલ સેટ થશે, તો જ આ બધા લોકો ગભરાશે. જેમ આપણે નથી કહેતા કે શેરિયત લો છે કે આંખ ફોડી નાખે, આંખ સામે ને હાથ કાપી નાખે, એવું બધું છે ને, ભલે આપણે ત્યાં નથી ને આપણે એમાં પડવું નથી, કારણ કે આપણે કઈ રિવેન્જ વાળા લોસ નથી, આપણા તો રિફોર્મ વાળા લોસ છે. પણ આપણે એટલીસ્ટ એટલું તો કેવું છે કે રેપ જેવા કેસમાં, તમે રેપ જેવા કેસમાં સિરિયસ લો ના તો શું થઈ રહ્યું છે, વર્ષોથી જે આપણી પેઢીઓ ચાલે છે કઈ વાલી પેટ્રાઇકલ પિતૃત્વવાદી સોસાયટી, તે લોકોના માઇન્ડસેટમાં આ જ છે કે હમ કરેંગે કુછ નહીં હોગા કુછ નહીં હોગા, એમાં આપણે બધા પીસી રહ્યા. આમાં અવેરનેસ જરૂરી છે, જે કોઈ સામાજિક સંસ્થાઓ છે, એનજીઓ છે, એની પણ એક ફરજ છે કે આપણે બહેનોને રક્ષણ આપવા માટે આવા વારંવાર એમની સભાઓ કરવી જોઈએ, એને હિંમત આપવી જોઈએ, તો જ થઈ શકે. અહીંયા રુઝાનજી બીજો પણ એક સવાલ થોડો લેવા માંગીશ કે જે રીતે આપણે જોતા હોઈએ છીએ કે હોસ્પિટલના ડોક્ટરો આવું કરી રહ્યા છે, હાઉસકીપિંગમાં કરતો જે આ જ મહિલાની આજ કેસની વાત કરીએ તો હાઉસકીપિંગનું કામ કરતો વ્યક્તિ આવું કરી રહ્યો છે, તો આ લોકોની માનસિકતા વિશે આપનું શું માનવું છે? જેમ કે ડોક્ટરની વાત કરીએ ને તો આપણે એને રોકી નથી શકતા, જો એવું કહેશે નથી, ચેકઅપ માટે પણ મહિલાને એક રૂમમાં એકલું લઈ જવું છે તો કોઈ એને રોકવાનું નથી, તો આ બાબતને આ લોકોની માનસિકતા તમે વાત કરો કે હોસ્પિટલ વાત કરો તો એ લોકોના સ્ટ્રિક્ટ રૂલ્સ રેગ્યુલેશન સિસ્ટમ સીસીટીવી કેમેરા હોવા જોઈએ, અને આવું તો શું એનાથી લોકો ગભરાયેલા રહે, એમ ધાક ધમકી રહે. પ્રોબ્લેમ ત્યાં છે ને, હવે તો આપણે હવે તો મતલબ એવું શરમ આવે છે બોલતો કે ડોક્ટર નો ભરોસો ના રહ્યો, એટલે આ ચીજોમાં અંત એ નથી. એટલે અને જે પ્રોસેસ કહીએ, દેર આર ટુ પ્રોસેસ, એક તો કે તમે અંદરથી લોકોને બધી જાગૃતતા કરો, એક લેવલ પર નથી આવતી, આ લેબર ક્લાસ લો યા ડોક્ટર ક્લાસ લો, જયારે એ લોકોને પેલી ઉત્તેજના થાય તે નથી આવતી, એટલે ઓનલી ઓનલી સોલ્યુશન ઇઝ સોટી વાગે ચમચમ વિધિ આવે ધમધમ, અગર આવાથી 50% એ થઈ જશે કન્વિક્શન રેટ તો લોકો ગભરાવા. તો એટ ધ એન્ડ બેક ટુ ધીસ કેસ આપણે કરીએ તો લીલાજી આપનું શું કહેવું છે કે આ કેસમાં શું થઈ શકે છે કે જયારે મહિલા માનસિક અસ્થિરતા ધરાવતી છે અને હજી જે અન્ય લોકો છે તે ફરાર છે, તો આમાં શું થઈ શકે છે? આ કેસમાં એ થઈ શકે, કાયદાની પરિભાષામાં વાત કરીએ તો જયારે માનસિક અસ્થિર બેન છે, પણ જે મેડિકલના સ્ટુડન્ટ છે એ સ્ટુડન્ટોએ તો ગુનેગારને ઓળખ્યો જ છે, બરોબર, એટલે એની પાસે વધારે કશું જ નહીં કરવાનું, કોર્ટમાં એને હાજર કરવો જોઈએ અને કોર્ટ એની શિક્ષા કરે જ કરે એવી આપણે તો વિનંતી કરી. ફૂટેજ બી નકળશે, કેમ કે આમાં મહિલા તો કોઈ સપોર્ટ મને નથી લાગતું કે આપી શકશે, કેમ કે ઓલરેડી એ માનસિક અસ્થિરતા વાળી મહિલા છે, તો આપને બી શું કહેવું છે અંતમાં રુઝાનજી? આ કેસમાં સપોર્ટ નો વાર્ડ નથી, સૌથી પહેલા તેનું કાઉન્સેલિંગ થવું જોઈએ બેનનું,
અને બીજી ઇમ્પોર્ટન્ટ કે પોલીસ અગર તટસ્થ તપાસ કરશે, કોઈ મોટી વાત નથી, તટસ્થ તપાસ થશે તો આપો બહાર આવશે અને ફટાફટ ચાર્જશીટ મૂકી દે અને ફટાફટ કેસ કમિટ થઈ જાય કોર્ટમાં. એ ઇમ્પોર્ટન્ટ છે, કેસ કમિટ થાય ને એને ફટાફટ ન્યાય મળે એ ઇમ્પોર્ટન્ટ છે. ભલે જે બી તમે સમજો માનસિક અસ્થિરતા હતી તો આપણી વધારે એમાં જિમ્મેદારી થઈ જાય છે અને આપણે તરત પોલીસની જિમ્મેદારી વધારે છે કે ઇન્વેસ્ટિગેટ કરીને સજા અપાઈ જાય. અને પેલા લોકો અત્યારે સસ્પેન્ડ થઈ જવા જોઈએ, જે ગુનેગાર છે એને છોડવો ન જોઈએ. એને જો છૂટો મૂકવામાં આવે તો અત્યારે આપણે સમજીએ છીએ તો વધુ એક ઉદાહરણ લોકોની પાસે જશે. જી, આપણા સમયનો થોડોક અભાવ છે તો ચર્ચાને અહીંયા સમાપ્ત કરવી પડશે. રુઝાનજી આપનો ખૂબ ખૂબ ધન્યવાદ ચર્ચામાં જોડાવા બદલ. લીલાજી આપનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ ચર્ચામાં જોડાવા બદલ. તો દર્શક મિત્રો, આજે ખાસ લોકમંચમાં આપણે ચર્ચા કરી, જે રીતે બળાત્કારની ઘટનાની આપણે વાત કરી રહ્યા છીએ અને વધુ ગંભીર ગુનો એટલા માટે આ બની ગયો છે કારણ કે જે મહિલા છે તે માનસિક અસ્થિરવાળી મહિલા છે અને સાથે જ જે વ્યક્તિ છે કે જેને આ કૃત્ય કર્યું છે એ સિવિલમાં જ હાઉસકીપિંગનું કામ કરતો આ વ્યક્તિ છે અને સામૂહિક બળાત્કારની આ ઘટના છે. જે રીતે રુઝાનજીએ પણ જણાવ્યું કે ન્યાય મળવો જોઈએ પણ સાથે જ જલ્દીથી ન્યાય મળે એવી અપેક્ષા પણ આપણે રાખીએ છીએ. આગળ શું થશે તે જોવાનું રહેશે. લોકમંચ કાર્યક્રમ અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.